પાટણથી ચાણસ્મા આવતા રોડને ખાડા નગરી ગણવી કે મોતનો કૂવો. પાટણથી ચાણસ્મા તરફના રોડને બનાયા હજુ માંડ એક વર્ષ પૂર્ણ થયું હશે અને આ રોડ જોઈએ તો મોતનો રોડ બની ગયો હોય એવું જણાઈ રહ્યું છે. અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે રોડની અંદર ભ્રષ્ટાચાર થયો છે. સૂત્રોચ્ચાર પરથી જણાઈ આવે છે કે રોડ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોએ આચર્યો હશે. લોકોના સવાલ છે કે આટલા ખાડા કઈ રીતે પડે છે એ પણ સમજાતું નથી. પાટણથી ચાણસમાં આવતા હારીજનો રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે કે ગમે તે ગાડી અંદર પટકાય અને બેસેલી વ્યક્તિના કેડના મણકા પણ ખસી જાય એવી પોઝિશન છે. ત્યાંથી આગળ આવો એટલે ખાડા ગણવાની શરૂઆત કરો તો ચાણસમાં સુધી 1000થી પણ વધારે ખાડા હશે. વાવડી ગામવાળો રોડ જોઈએ તો રોડ જાણે ડિસ્કો બની ગયો હોય એવું જણાઈ રહ્યું છે. આમાં રોડને તો મોતનો રોડ કહીએ તો પણ કંઈ વાંધો ન આવે એવું નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રાત્રિના સમયે મુસાફરોને ડ્રાઇવિંગ કરતી વખતે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય વધુ પ્રમાણમાં રહે છે. વિસ્તારના જાગૃત લોકોનું કહેવું છે કે ધારાસભ્ય અને કલેક્ટરે રોડ બનાવનાર અને ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટર પર કાયદેસર કેસ કરીને ફરીથી રોડ બનાવવા માટે ઓર્ડરો થાય એવી કાર્યવાહી કરવી જરૂરી છે અને કોન્ટ્રાક્ટરો પાસે તાત્કાલિક રોડ બનાવી પ્રજાના માટે એક સારું કાર્ય થાય એવી લોકમાંગ ઉઠી છે. પાટણ ચાણસમાં રોડ ઉપર ગ્રીન અંકુતલ ગ્રીન સિટી રોડ સોસાયટીની સામે ચાણસમાં હાઈવે ઉપર મોટા એવા ખાડાઓ પડેલા છે જેથી કરી વાહનો વારંવાર પટકાય છે. ઘણા ટુ વ્હીલરવાળા તો નીચે પટકાયા છે અને અમે ઊભા કર્યા છે. આ સમસ્યા વારંવાર વરસાદના પાણીમાં ના ધોવાણના કારણે બને છે અને જેથી કરી લોકોને ઘણી હાલાકી પડે છે અને જે હાલાકી દૂર કરવા નગરપાલિકાએ કોઈ પણ કોઈ રસ્તા રિપેરિંગ બાબતે કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી જેથી કરી લોકો ખૂબ જ હાલાકી અને તકલીફ સહન કરી રહ્યા છે. આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઈ આપ આવા જો પ્રશ્નોનું નિવારણ ના થાય તો આપ શું કરશો? લોકો જે સત્તાધારી પક્ષની વિરુદ્ધ જઈ શકે એવો અંદાજ બેસી શકે કારણ કે આ રોડની સમસ્યાઓ તો ઓલ ઓવર ગુજરાત રાજ્યમાં છે અને અમે અહીં બેઠા હોઈએ છીએ અને વાહન ચાલકો ઘણાય પટકાઈને જાય છે છતાં મોગા ઢોરની જેમ સહન કરે જાય છે. આ નગર તંત્ર આને સરકારશ્રીનું નગર તંત્ર કહેવાય.